નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વ ભાગ એક ની અંદર પ્રકરણ નંબર ચાર ભાગીદારીનું પુનર્ગઠન આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં કુલ પાંચ માર્કમાં પૂછાય છે જેમાં એક માર્કનો વિકલ્પ એક માર્કનો એક વાક્યનો પ્રશ્ન અને ત્રણ માર્કનો ટૂંકો દાખલો પૂછાય છે એટલે કુલ પાંચ માર્કનું કન્ટેન્ટ આપણને બોર્ડની પરીક્ષામાં પ્રકરણ નંબર ચારમાંથી પૂછાવાનું છે તો આ જે ત્રણ માર્કનો દાખલો આપણને પૂછવાનો છે એનો આજે આપણે અભ્યાસ કરશું આની પહેલાની પદ્ધતિમાં ત્યાગના પ્રમાણની આપણે ગણતરી શીખી આજે આપણે લાભના પ્રમાણની ગણતરી શીખવાની છે જેમાં સ્વાધ્યાય નંબર ચારની અંદર દાખલા નંબર સાતની ગણતરી આપણે શીખીશું દાખલા નંબર સાત દીપક નિલેશ અને પ્રતિક એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ એક જેમ બે જેમ ત્રણ છે તે પ્રમાણ બદલીને ભવિષ્ય ગણતરી કરવાની છે મિત્રો આપણે સૌ પ્રથમ અહીંયા બે પ્રમાણની છે એ મેળવણી કરવાની છે એટલે કે બે પ્રમાણ પહેલા આપણે ગોતવાના છે એક તો જૂનું પ્રમાણ અને બીજું નવું પ્રમાણ તો સમજૂતીની અંદર વિગત ત્રણેય ભાગીદારના નામ અને એ જે પ્રમાણ આવે એનો કુલ આપણે સરવાળો કરશું જૂનું પ્રમાણ એટલે કે નફા નુકસાન જે વેચણીનું પ્રમાણ જૂનું આપણને દાખલામાં આપેલું છે એક જેમ બે જેમ ત્રણ એક જેમ બે જેમ ત્રણ એ ત્રણેયનો સરવાળો કરશું ત્રણ ને બે પાંચ પાંચ ને એક છ જે આપણે અહીંયા લખીશું તે પ્રમાણ બદલીને ભવિષ્ય માટે એટલે કે હવે નવું પ્રમાણ કયું નક્કી થશે તો કે બે જેમ બે જેમ એક બે જેમ બે જેમ એક એટલે એનો કુલ સરવાળો પાંચ થશે તો તો આમ જૂનું પ્રમાણ પ્રમાણ અને નવું થશે આ ગણતરી પરથી હવે આપણે શેની ગણતરી શીખવાની છે લાભના પ્રમાણની ગણતરી તો સૌ પ્રથમ લાભના પ્રમાણનું સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ તો નવો ભાગ પણ આપણને દાખલામાં મળી ગયો છે અને જૂનો ભાગ પણ આપણને દાખલામાં મળી ગયો છે તો હવે આપણે દરેક ભાગીદારને કેટલો લાભ થયો છે એની ગણતરી આપણે હવે કરશું તો સૌ પ્રથમ પહેલો ભાગીદાર કોણ છે દીપક તો સૌ પ્રથમ દીપકના લાભની ગણતરી કરશું દીપકનો લાભ બરાબર તો દીપકનો લાભ છે એમાં નવો ભાગ એટલે કે દીપકનું નવું પ્રમાણ કેટલું છે બે અને એનો સરવાળો છે બે ને બે ચાર ને એક પાંચ એટલે કે દીપકનો ભાગ નવો ભાગ કેટલો થશે તો કે બે ના છેદમાં પાંચ એવી જ રીતે દીપકનો કયો ભાગ જોવાનો છે જૂનો ભાગ તો દીપકના જૂના પ્રમાણની કોલમમાં દીપકનું પ્રમાણ અને કુલ સરવાળો છે એટલે દીપકનો જૂનો ભાગ કેટલો એક ના છેદમાં છ હવે આપણે સાદુ શીખશું પાંચ ગુણાકાર છ બરાબર ત્રીસ ચોકડી ગુણાકાર કરવાના છે હવે બે ગુણાકાર છ બરાબર લાભના પ્રમાણની ગણતરી કરતા હો અને જવાબ જ્યારે પ્લસમાં આવે ત્યારે એ ભાગીદારે લાભ મેળવ્યો છે એમ આપણે કહી શકીએ છીએ ત્યાર પછી બીજો ભાગીદાર છે નિલેશ તો નિલેશના લાભની ગણતરી કરશું નિલેશનો લાભ બરાબર હવે નિલેશની કોલમમાં નવ પ્રમાણ બે બે ના છેદમાં પાંચ એટલે નિલેશનો ભાગ થશે નવો ભાગ થશે બે ના છેદમાં પાંચ માઈનસ નિલેશનો જૂનો ભાગ તો જૂના પ્રમાણમાં નિલેશની કોલમમાં બે અને કુલ છે છ એટલે બે ના છેદમાં છ એટલે કે જૂનો ભાગ થશે બે ના છેદમાં છ હવે જેમ આ રીતમાં સાદરૂપ કર્યું એ જ રીતે અહીંયા આપણે સાદરૂપ કરવાનું છે સૌ પ્રથમ પહેલા આપણે છેદનો ગુણાકાર કરવાનો છે પાંચ ગુણાકાર ગુણાકાર છ બરાબર ત્રીસ ત્યાર પછી ચોકડી બે ગુણાકાર છ બરાબર બાર નિશાની માઇનસની પાંચ ગુણાકાર બે બરાબર દસ બાર માંથી દસ આપણે બાદ કરશું એટલે વધશે બે ના છેદમાં પ્રતીક નો નવો ભાગ એટલે કે નવા પ્રમાણમાં પ્રતિકની કોલમમાં જવાનું એક કુલ છે પાંચ એટલે એકના છેદમાં પાંચ એ આપણે પ્રતિકનો નવો ભાગ માઇનસ પ્રતિકનો જૂનો ભાગ તો જૂના પ્રમાણમાં પ્રતિકની કોલમમાં ત્રણના છેદમાં છ પ્રતિક જૂનો ભાગ ત્રણ ના છેદમાં છ હવે પાછું આપણે સાદુરૂપ પાંચ ગુણાકાર છ પાંચ ગુણાકાર છ બરાબર ત્રીસ ચોકડી ગુણાકાર છ એકા છ અને પાંચ તેરી પંદર બરાબર છ માંથી પંદર બાદ કરશું તો જવાબ આવશે માઇનસ નવના છેદમાં ત્રીસ વિદ્યાર્થી મિત્રો ફરીવાર જ્યારે લાભના પ્રમાણની તમે ગણતરી કરતા હો અને જવાબ પ્લસમાં આવે તો આપણે એને લાભ કહીશું પણ જવાબ માઇનસમાં આવે તો આપણે એને શું કહેશું ત્યાગ કરે તો આ દાખલામાં આપણે કહી શકીએ કે દીપક અને નિલેશ અનુક્રમે સાત ના છેદમાં ત્રીસ અને બે ના છેદમાં ત્રીસ લાભ મેળવે છે તથા પ્રતિક નવ ના છેદ માં ત્રીસ ત્યાગ કરે છે તો મિત્રો આજે આપણે લાભના પ્રમાણની ગણતરી શીખ્યા છીએ અને આને અનુરૂપ જ આપણે આપણે આજે હોમવર્કનું પણ શીખીશું જો ન આવડે ન સમજાય તો ખાસ કોમેન્ટ કરજો